સો કે ભગવાન, વેલકમ ટુ માય વ્લોગ. સવેરે સવેરે મેં આ ગયા હું, અરે વાગ્યા છે સવારના 4 અને આજે વાર છે શનિવાર. તો આજે પ્રોગ્રામ એ છે, એ પછી કહીશ, પહેલાં હું તમને મારા રૂમની થોડીક દશા બતાવ જે આ મેડમે કરી છે. આ ચડ્ડા સિવાય આપણું અહીંયા બીજું કશું જ છે નહીં. આ રૂમે આનથી પહેલાં આ વસ્તુ બધી કોઈ જોઈ જ નથી, જે આ રૂમ આજે જોઈ રહ્યો છે. કોઈ મેકઅપનો સામાન ને આ દુનિયાભરનો સામાન જોઈ રહ્યો ભાઈ. મેરેજ કર્યા પછી આ બધી વસ્તુ થાય, રૂમ તો જુઓ દશા બદલાઈ ગઈ આખી રૂમની. તો આજની ઘટના એવી છે કે આજે અમે જઈએ છીએ ગામડે, મારા માતાજીના ત્યાં છેડા છેડી છોડવા. તો એ કેવું હતું કે ભાઈ મેરેજના દિવસે બી જવાનું હોય, એટલે મતલબ મેરેજના દિવસે જાઓ તમે તો બર ચાલે, પણ અમારે મેળ એવો આવ્યો છે કે મેરેજના 1 વીક પછી આજે મેળ આવ્યો છે. તો આજે અમે જઈએ છીએ ફેમિલી, ફૂલ ફેમિલી જોડે. તો 2 ગાડીઓ લઈને જવાની છે, એક આપણી સિયાઝ, એક એક્સયુવી, 2 ગાડી લઈને જવાની છે. તો આવી રીતની ઘટના છે. સવારના 4 વાગે તૈયાર થઈ ગયા છે, ના ધોકે ફર્સ્ટ ક્લાસ મેકઅપ જ કર્યા કરશે. આપણે તો મેકઅપ બેકઅપ કંઈ હોય નહીં, ના આવેલો એટલે મેકઅપ થઈ ગયો. તો નીચે જઈને ચા પીશું અને પછી પ્રણાયામ કરશું, એટલે શરૂઆત કરશું. હા, પ્રસ્થાન પછી પ્રસ્થાન કરશું. ઓકે, તો આજે ધ્રુમી પણ એનો વ્લોગ બનાવવાની છે અને હું પણ બનાવવાનો છું. ચા પીને મૂલ્ય પેલા ચા પીઓ તો હું ખુલે. હા બોલ, શું કહેવા માંગે? અને અમે અમારી એક ચેનલ ખોલી છે વ્લોગની, જેનું નામ છે ધ્રુમપાસ વ્લોગ. તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બાકી તમે કમેન્ટ કરજો ભાઈ શું બદલાયું છે. ઇંગ્લિશ તો ઇંગ્લિશ બી આવડો, હા એવું નહીં કે પાવરફુલ બૈરું નહીં લાય, આવડે ને ઇંગ્લિશ પાવરફુલ બૈરું લાય, ઇંગ્લિશ બોલે નહીં બોલે. તમે કમેન્ટ કરજો ભાઈ ઇંગ્લિશમાં જોયું તો ટોટલી ઇંગ્લિશમાં બોલશે, તો ભાઈ મને છોડ દેજો, હું નહીં આવું ઇંગ્લિશમાં. ઓકે, બીકોઝ આઈ હેવ નોટ ઇંગ્લિશ થોટ, એટલું બધું નહીં આવડતું. ઓકે, સો કે ભાઈબંધ, તો તમને એક વસ્તુ તો કહેવાની રહી જ ગઈ કે અમે જઈ રહ્યા છીએ જામનગર આગળ ધ્રોલ. ધ્રોલ એ મારું ગામડું નહીં, મારું ગામડું નહીં, આપણા ગામડા નામ બારંબા ગામડું છે મારું ગામડાનું નામ. તો અમે ત્યાં જઈ રહ્યા છીએ બરોબર, એટલે બધા માણસો ભેગા થાય છે, બધા શું ગઈડા બુડા હોય ને, એટલે બધા ધીમે ધીમે તૈયાર થવા, તૈયાર થઈને બધા આવે છે, પછી મળું તમને ચા બા પીવા ઉભી રાખે ને. તો બધા ગાડી લઈને જઈએ ને, એટલે 8,000-4,000 નું ડીઝલ પીશે અને 2,000 નું ડીઝલ પીશે. 2 ગાડીમાં ડીઝલ ફૂલ કરાવવા ઉભા રહ્યા છે પેટ્રોલ પંપે. આમાં ફૂલ થાય ને આમાં ફૂલ થાય, ટાંકા માં 2,000 નું એટલે પૂરાવો કે આમાં છીએ, બીજું હજી 2,000 નું છે. આ ખાલી થઈ ગયા ટાંકો ભમા ભમ. બૂમ પડાઈ દીધી બોસ, પ્લેટો પર પ્લેટો ખાલી કરે યાર, એક નંબર હો ભાઈ. ખાઈને રિવ્યુ આપું તમને શું મંગાવવું જોઈએ, કેટલી કેટલી આઈટમ મળે પેલા ખાઈ લેવા દો. ચોટીલા પટ્ટા ઉપર આવે તો હું તમને એક હિન્ટ આપું છું. અહીંયા જો 2 પેટ્રોલ પંપ છે ને, અમે આ એક રેસ્ટોરન્ટ છે શ્રી ઉમિયાજી ફાસ્ટ ફૂડ ભાઈ. અહીંયા અમે ખાધું થેપલા ગાંઠિયા ભાઈ, એક નંબર. તો અહીંયા આવો ને તો થેપલા ટ્રાય કરો અને ગાંઠિયા ટ્રાય કરો, મજા યાદ આવે. ફાઇનલી ગાઈઝ, અમે આવી ગયા છીએ અમારા મંદિરે. મંદિરનો ટૂર કરાવ, મંદિર બંધ છે અહીંયા નહીં, મંદિર ખુલે ને ત્યારે. એ તો અમારે એક એવું છે કે રૂમ છે જેમાં તમે આરામ કરી શકો છો, રસોડું છે ને એવું છે. મંદિર બતાવ, ગાડી અહીંયા છાયા મૂકીએ, ગરમી તમે જુઓ તો ભયંકર લેવાની ગરમી. જો આ છે અમારા માતાજીનું મંદિર, અત્યારે બંધ છે, હમણાં ખુલશે. ખુલે ને આખું બતાવ. ઓકે ગાઈસ, ગામડાની તમને દુકાન દેખાડું, જોઈ લો. અજીત જ લવિંગ
બાસ્કા જોઈ લો, ગુલાલ ના ડબ્બા, બિસ્કિટ, એ જ બિસ્કિટ. જો ગાઈસ, હું તમને બતાવું મારું ગોમડું. જો આ પાછળ પાછળ બે મંદિર છે, અહીંયા અમારું મંદિર છે, આજુ ખાલી, અને અહીંયાના દરવાજો જો. આ કેવું, અત્યારના લેટેસ્ટ ઘરે એ આપણા સિટી જેવા છે, પણ આ જો આ દરવાજો, ડેલા શું કે પછલા, બેલા જ કે ને, ડેલા જો, આ ડેલા તમારા ગામડામાં હશે એવું નહીં. જો જો જો, આ છે અમારું ગોમડું. સાંપર ને લે હે પછલા, સાંપર, એ હીરો સાંપર કહેવા ને, સાંપર. હા, તો આ મારું ગામ છે, એનું નામ છે સાંપર, પણ હું છું બાલંપાનો. હા હલો, આ કાકી નો વિડીયો ઉતારો. અરે યાર, ધ્રુમી કેમ આવું કરે યાર, તમારા લીધે તો આવ્યા છીએ અહીંયા. તો ધ્રુમી અહીંયા કામ કરે છે ને, ઘરે આવે ને તો કરાવજો કામ ધ્રુમી ને. અરે એ તો મને પ્રિન્સેસ આલે અહીંયા આવીને, ભલે મને ડ્રાઈવર બનાવ, પણ હું પ્રિન્સેસ હોઉં કરે. તો ફાઇનલી ગાઈસ, અમે ફરતા ફરતા અહીંયા આવ્યા છીએ. આ ધ્રુમી મારી જે સિસ્ટમ કરી નાખી, એનો ફોન આપીને ને બીજું 5-10 મિનિટનો કન્ટેનર ને મારી જોડે લઈ જાય. તમે અહીંયા ફરતા ફરતા આવ્યા ને, તો આ થોડુંક જર્જરિત અવસ્થામાં આ બિલ્ડિંગ હતી, તો પછી અમે નજીક અંદર આવ્યા ને, જો પાછળ દેખાય તમને બિલ્ડિંગ, તો જર્જરિત અવસ્થામાં હતી. તમે અંદર આવ્યા ને પછી ખબર પડી કે આ એક શાળા નીકળી, તો તમને બતાવું. જો અરે કયું, બધા સુકાઈ ગયેલા પોદરા છે. તો અહીંયા બધાનું નામ લખ્યું છે, જેમને અહીંયા અંદાજિત કિંમત આ શું છે, દાતાઓની નમા નામાવલી, બરાબર. તો અહીંયા બધા પરમાર જ હશે મોસ્ટલી, બધા રાઠોડ અને પરમાર, બરાબર. કારણ કે આ ગામમાં સૌથી વધારે સંખ્યા કડિયા લોકોની છે, જે અમે છીએ. એટલે અહીંયા શાળામાં બી સ્ટુડન્ટો અમારા જ ભણતા હતા, અને સ્કૂલ હવે આ બંધ થઈ ગઈ, તો બીજે ટ્રાન્સફર કરી દીધી છે, ત્યાં છોકરાઓ ભણવા જાય છે. તો અહીંયા આપણે ફોટોશૂટ બી કરી શકીએ છીએ સારું એવું. તો અહીંયા આ નિશાળમાંથી, મારા ફેસમાંથી કોઈ આપણા ગામનો છોકરો, આપણો ભોણો ગોમનો કોઈ અહીંયા ભણ્યો હોય તો કમેન્ટ કરજો. ગામનું નામ છે એટલે સામપુર, હા સાંપર, શ્રી સાંપર પ્રાથમિક શાળા. કારણ કે મારું ગામ છે બાલંબા, અને એની બાજુનું ગામ છે સાંપર, જ્યાં અમારા કુળદેવી છે અહીંયા, એટલે અમે અહીંયા છીએ. બાકી મારું પ્રોપર ગામ છે બાલંબા, ધ્રોલ તાલુકો, જામનગર. ઓકે, દરેક લોકો પૂછતા ને કયા ગામના કયા ગામના, તો ખબર પડી ગઈ. પણ હવે એવી ઓળખાણ ના કરતા તમે જામનગર, જામનગર ભાઈ, મારા પપ્પા અને મારા દાદા અહીંયા રહેતા હતા ને, જન્મ થયેલો છે મારો, જન્મ તો અમદાવાદમાં થયેલો છે. ઓકે ગાઈસ, હવે બધું પિક્ચર ના આવું છું, અને અહીંયા બી આવીને આજો મેકઅપ ના થયું. તો આવી રીતની ઘટના છે. શું બનાવ્યું ધ્રુમી આપણે ખાવામાં, મને થોડુંક મેનુ આજનું જણાવો ને પ્લીઝ. બટાકાનું શાક અને ભાત. તો આમાં અમારી પ્રથા અનુસાર કેવું હોય કે જે નવી ઘઉં ઘરે બહુ લાયા હોય એના હાથે આપણે થોડુંક અહીંયા ખાવાનું, બટેકાનું શાક અને નવી બહુને ખાલી લઈને આવવાની, છોડાવવાની. પણ એના એમાં કેવું કે માતાજીને આપણે આજે ખાવાનું લઈને આવીએ ને, એ અમારા કુટુંબના લોકો જમે અહીંયા, તો કુટુંબના જેટલા લોકો અહીંયા અમે જમવાનું બનાવ્યું છે, બટેકા શાકનો ભાત એ થોડુંક જ બનાવ્યું. કારણ કે અમે કુટુંબના જે બે ગાડી લઈને આવ્યા છીએ 7-8 જણ, એ લોકોએ એક ખતમ કરી દેવું પડે, બાકી અમારા જે કુટુંબના લોકો હોય એમને તમારે જમવાનું આપવાનું હોય. તો અમે ઓલરેડી કયો નાસ્તો કરીને આવ્યા, તો જમવાનું બધું ઓછું ઓછું બનાવ્યું છે ને ધ્રુમી. નકર પહેલાં અમારો અહીંયા વિચાર એવો હતો કે અમારા કે અમુક અમારા કાકાના બધાના ભાઈ છોકરાઓ બધા આવવાના હતા, પણ સમહાવ જોબમાંથી રજા ના મળી, અમુકને કોલેજની એક્ઝામ ચાલુ હતી, તો એટલા બધા આવ્યા હતા. તો અમે દાળ ભાત શાક રોટલી એટલું વ્યવસ્થિત જમણ રાખે, પણ આટલા જણમાં તો યાર કંઈ ખાવાનું વધી પડે, એટલા રાખ્યું છે. બાકી આ મારું કેવું ચાલુ રહેશે, એકચ્યુઅલી વ્લોગ છે ને વેબ સિરીઝમાં કન્વર્ટ થઈ જશે, એટલે હું તમને બતાવતો રહ્યો. તો આ જે મારું ગામ,
પ્રોપર બાલમભા જોયેલું હવે ગામનો પાદર ને આ રે મોજ આવો ઝેરોક્ષ બી જો અહીંયા એવું નહીં ગામડેથી ગાડી લઈને આવ્યા ને આજો દૂર દૂર અને મારી હાલત જો દૂર દૂર આવું બધું છે ભાઈ આ બારી જો ગમચો કઈ બહાર ગયા ને તો બહુ કામ માં આવે બીજો લે લે બહુ સરસ છે સાડી ચાદર.